Good morning, my dear students. How are you? Fine, that's great. Dear students, we are now going to start course of English. And the second unit, LMBB, Learn More Brighter. Unit 2, LMBB, Learn More Be Brighter. ગયા એપિસોડમાં આપણે એક્ટિવિટી 1 માં પોયમ જોઈ હતી અને તેના વિશે સમજ્યા હતા. એક્ટિવિટી 2, વુઝ ખલીફાનો અભ્યાસ કર્યો હતો. ક્વેશ્ચન આન્સર કર્યા હતા, ટ્રુ એન્ડ ફોલ્સ. એક્ટિવિટી 3, જેમાં ડિગ્રીનો ઉપયોગ કરીને બાજુમાં આપેલ ચિત્રોને જોઈ ખાલી જગ્યાને પૂર્ણ કરી હતી. લાસ્ટ એપિસોડમાં આપણે એક્ટિવિટી 4, કે જેમાં સોંગ ઓફ સોંગ્સ એટલે કે ગીતોનું ગીત, તેના વિશે ભણ્યા હતા, જેમાં આપણે તાનસેન અને હરિદાસની સ્ટોરી વિશે સમજ્યા હતા અને જેમાં ગુરુ અને શિષ્યના સંબંધ વચ્ચે રહેલી ગહનતાને પણ આપણે સમજ્યા હતા. તમને આ સ્ટોરી ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ હશે. સમજાઈ ગઈ ને? સરસ. સંત હરિદાસ અને તેમના શિષ્ય તાનસેન. આ મોરલ સ્ટોરી જોયા બાદ તેમના આપણે કેટલાક ક્વેશ્ચન જોયા હતા, જેમ કે ટ્રુ એન્ડ ફોલ્સ, ઓપ્શનલ ક્વેશ્ચન, આન્સર સમ ક્વેશ્ચન. I hope my dear students understand the four activities, Unit 2, LMBB, Learn More, Be Brighter. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 5 કરવા જઈ રહ્યા છીએ. આર યુ રેડી? ગુડ, લેટ્સ સ્ટાર્ટ. એક્ટિવિટી 5માં સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. તો અહીં ડિગ્રીની વાત કરવામાં આવી છે, જેમાં કમ્પેરેટિવ ડિગ્રીની વાત થાય છે. રોહિત ઇઝ લાઇટર ધેન રુચિયર એન્ડ સેકન્ડ રુચિયર ઇઝ હેવીયર ધેન રોહિત. તો અહીં વાત કરવામાં આવી છે કે રુચિ છે, રોહિત જે છે એ રુચિયર કરતાં થોડા હળવા છે અને રુચિ એ રોહિત કરતાં હેવી એટલે થોડા જાડા છે. તો આપણે નેક્સ્ટ જોઈએ તો કમ્પેરેટિવ ડિગ્રીનો અહીં ઉપયોગ કરવામાં આવે છે અને એ આધારિત અહીંયા આપણે પ્રશ્નો બનાવવાના છે. આઈ હોપ માય ડિયર સ્ટુડન્ટ્સ તમને એ ઇઝીલી સમજાતું હશે. ચાલો આપણે ક્વેશ્ચન 1 જોઈએ. મિસ્ટર પટેલ ઇઝ 67 યર્સ ઓલ્ડ એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 70 યર્સ ઓલ્ડ. તો હવે અહીંયા કોણ કોનાથી કેટલું મોટું છે અને કોણ કેટલું નાનું છે કમ્પેર કરવાની છે. તો ચાલો, મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ. એન્ડ સેકન્ડ ક્વેશ્ચન, મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા. ઓકે, અન્ડરસ્ટેન્ડ? ગુડ. સેકન્ડ ક્વેશ્ચન, સોનલ ઇઝ 5 ફીટ ટોલ એન્ડ સોનુ ઇઝ 4 ફીટ ટોલ. આપણે પહેલો ક્વેશ્ચન બનાવીશું. સોનલ ઇઝ ટોલર ધેન સોનુ એન્ડ સોનુ ઇઝ શોર્ટર ધેન સોનલ. તો સોનલ સોનુ કરતાં ઊંચી છે અને સોનુ ઇઝ શોર્ટર ધેન સોનલ. સોનલ કરતાં સોનુ ટૂંકી છે એટલે કે નાની છે. તો એકબીજાની અહીં હરીફાઈ સોનલની સોનુ સાથે કરવામાં આવી છે કે કોણ કોનાથી કેટલું ઊંચું અને કોણ કોનાથી નીચું છે અહીં આ સમજાવવામાં આવ્યું છે. નેક્સ્ટ, રોઝી હેઝ 10 ટોઈઝ, રાઝિયા હેઝ 9 ટોઈઝ. આપણે એના ક્વેશ્ચન જોઈએ. હુ હેઝ મોર ટોઈઝ ધેન વુમ? તો રોઝી હેઝ મોર ટોઈઝ ધેન રાઝિયા. નેક્સ્ટ, Who has less toys than whom? Razia has less toys than Rosie. Okay? Next. Mahesh drinks 2 glasses of milk. Naresh drinks 1 glass of milk.
क्वेश्चन वन, वू ड्रिंक्स मोर देन वू? महेश ड्रिंक्स मोर फ्रॉम मोर देन नरेश. ओके. एंड सेकंड क्वेश्चन, वू ड्रिंक्स लेस देन वू? नरेश ड्रिंक्स लेस देन महेश. ओके माय डियर स्टूडेंट, अंडरस्टैंड. नेक्स्ट, यस और नो, राइट यस और नो इन द ब्रैकेट्स. अ स्टेट इज बिगर देन अ डिस्ट्रिक्ट. हवे पाछो अहीं कम्पेर करवामां आवी छे, हरीफाई करवामां आवी छे, तो आपणे अहीं यस ओर नो लखवाना छे. तो स्टेट अने डिस्ट्रिक्ट, तो स्टेट ए डिस्ट्रिक्ट करता मोटू छे. यस, तो अहीं यस लखीशुं. अ कंट्री इज स्मोलर देन अ स्टेट. तो कंट्री એ સ્ટેટ કરતા નાની ના હોય ને, તો અહીંયા આપણે નો આવશે. અ ટાઉન ઇઝ લાર્જર ધેન ડિસ્ટ્રિક્ટ. ટાઉન, તાલુકો, એ જિલ્લા કરતા નાનું ના હોય, તો અહીંયા નો આવશે. અ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. ગામડા આ બધા કરતા નાના, નાનું કહેવાય, એટલે અહીંયા યસ આવશે. અ સિટી ઇઝ એઝ બિગ એઝ અ વિલેજ. હવે ભુજ છે એ સામત્રા કરતા મોટું હોય, એટલે સિટી નાની, અને સિટી મોટી અને વિલેજ નાનું કહેવાય, એટલે અહીંયા નો આવશે. ઓકે, અન્ડરસ્ટેન્ડ કેવી રીતે આ એક્ટિવિટી આપણે કરી. ઓકે ગુડ, ચાલો નેક્સ્ટ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો અહીંયા બ્રેકેટ્સમાં તમને કેટલાક શબ્દો આપેલા છે, જે આપણે ખાલી જગ્યાની અંદર કમ્પ્લીટ કરવાના છે. ચાલો આપણે ફરી ફર્સ્ટ કરીએ. અ બ્લેન્ક ઇઝ સ્મોલર ધેન રેબિટ. તો અહીંયા શું આવશે જવાબ? રેટ. અ રેટ ઇઝ સ્મોલર ધેન રેબિટ. ઓકે ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન, અ બ્લેન્ક ઇઝ સ્મોલર ધેન અ હોર્સ બટ બિગર ધેન અ રેબિટ. હવે અહીંયા શું વાત કરવામાં આવી છે? અ ડીર, ડીયર છે એ સ્મોલર ધેન હોર્સ, હોર્સ કરતા નાનું, અને બિગર ધેન રેબિટ, અને સંસલા કરતા મોટું છે. ઓકે ચાલો. ધ બ્લેન્ક ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. સૌથી મોટું પ્રાણી કયું છે? એલિફન્ટ, હાથી. ધ એલિફન્ટ ઇઝ ધ બિગેસ્ટ એનિમલ્સ ઓફ ઓલ. ઓકે, અહીંયા સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ESTી લાગ્યું છે માટે. ચાલો નેક્સ્ટ જોઈએ. અ બ્લેન્ક એન્ડ એન્ડ બ્લેન્ક આર હેવિયર ધેન અ હોર્સ. અહીંયા શું વાત કરવામાં આવી છે? અ હિપ્પો એન્ડ અ એલિફન્ટ આર હેવિયર ધેન હોર્સ. હિપ્પો અને હાથી બંને હોર્સ કરતા જાડા છે. ઓકે ગુડ. નેક્સ્ટ ફાઈવ, અ બ્લેન્ક રેટ એન્ડ એન્ડ બ્લેન્ક આર હેવિયર ધેન અ હોર્સ. રેટ એન્ડ એન્ડ રેબિટ આર હેવિયર ધેન અ હોર્સ. ઓકે ગુડ. નેક્સ્ટ સિક્સ, ધ રેબિટ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ્સ. બધા કરતા અહીં જે એનિમલ્સ આપવામાં આવ્યા છે એ બધા કરતા સૌથી નાનું એનિમલ્સ કયું છે? તો સંસલું. તો અહીં સંસલું એટલે કે રેબિટ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ્સ. ઓકે, અન્ડરસ્ટેન્ડ ગુડ. આન્સર ધ ક્વેશ્ચન, રાઇટ વન વર્ડ એન્ડ આન્સર યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. પ્લેન, બસ, બુક, કાર્ટ, બાયસિકલ, બુલેટ, ટ્રેન. ચાલો ફર્સ્ટ જોઈએ. અ બસ ઇઝ ધ ફાસ્ટર ધેન બાયસિકલ. બસ છે સાયકલ કરતા વધારે ઝડપથી દોડી શકે છે. અ ટ્રેન ઇઝ લોંગર ધેન બસ. બસ કરતા ટ્રેન લાંબી હોય છે. અ બ્લોક કાર્ટ ઇઝ સ્લોવર ધેન.
यहाँ से बाइसिकल एंड लास्ट वन विच इज द फास्टेस्ट अमोंग ऑल दिस, आ बधा करता सौथी વધારે ઝડપી કોણ દોડી શકે છે, તો પ્લેન એટલે કે વિમાન. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, અન્ડરસ્ટેન્ડ? ગુડ, આઈ હોપ માય ડિયર સ્ટુડન્ટ અન્ડરસ્ટેન્ડ ધ એક્ટિવિટી 5. નેક્સ્ટ એક્ટિવિટી, એક્ટિવિટી 6, કમ્પ્લીટ ધ કમ્પેરિઝન્સ ગિવન બિલો, ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ ગિવન બિલો. તો અહીંયા આપણે એક વર્ડ યુઝ કરવાનો છે, ચૂઝ કરીને ત્યાં અહીંયા આપણે તે લખવાનો છે. તો એઝ બ્રેવ એઝ અ લાયન, બહાદુર, લાયન એ બહુ બહાદુર છે. એઝ યુઝફુલ એઝ કાવ, ગાય આપણને ખૂબ જ ઉપયોગી છે. એઝ બ્લાઇન્ડ એઝ બેટ, એઝ બિઝી એઝ અ બી, બી એટલે માખી. કે નેક્સ્ટ, એઝ ફેથફુલ એઝ ડોગ, વફાદાર, કૂતરો એ વફાદાર છે. એઝ હંગ્રી એઝ અ વોલ્ફ, એઝ ફ્રેન્ડલી એઝ અ પપ્પી, મિત્રતા કોણ નિભાવે છે, અ પપ્પી. એઝ અગલી એઝ અ ચોર. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, અન્ડરસ્ટેન્ડ? ઓકે ગુડ. નેક્સ્ટ, કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લુ ગિવન ઇન ધ બ્રેકેટ્સ કન્સલ્ટ યોર સોશિયલ સાયન્સ ટીચર. વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ, દુનિયાનો સૌથી મોટો પર્વત કયો છે, ધ હિમાલયાઝ, ધ હિમાલયાઝ. ઓકે ગુડ. વિચ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ, તો કયો પર્વત છે, ધ એમટી એવરેસ્ટ. ગુડ. વિચ ઇઝ ધ હોટેસ્ટ રિઝોન ઇન ધ વર્લ્ડ, તો કયું આવશે, ધ સહારા ડેઝર્ટ. વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ, સૌથી લાંબી નદી કઈ છે, ધ નાઇલ. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશિયન ઇન ધ વર્લ્ડ, ધ પેસિફિક ઓશિયન. ખ્યાલ આવી ગયો, સમજાઈ ગયું ને, અહીંયા એવો એક વર્ડ લખવાનો છે તમારે. ચાલો, ખૂબ જ સરસ. તો તમને એક્ટિવિટી 6 સારી રીતે સમજાઈ ગઈ હશે, સમજાઈ ગઈ ને, સરસ. નાવ એક્ટિવિટી 7, સ્ટડી ધ ગ્રાફ એન્ડ સે વેધર ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. આપેલો ગ્રાફનો અભ્યાસ કરો અને વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરો. આપણે અહીં ગ્રાફનો અભ્યાસ કરવાનો છે અને તેના આધારિત આપણે ક્વેશ્ચન આન્સર કરવાના છે. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, ચાલો તો ચાલુ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. તો ચાલો અહીંયા આપણે જોઈએ, કોલકાતા ક્યાં છે, અહીંયા વાત કરવામાં આવી છે, કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. શું તમને સૌથી વધારે છે પોલ્યુટેડ? ના, તો તેની સમક્ષ આપણે લખીશું ફોલ્સ. ઓકે ગુડ. નેક્સ્ટ, ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોલ્યુટેડ બટ લેસર પોલ્યુટેડ સિટીઝ. જુઓ અહીંયા, ન્યુયોર્ક એન્ડ ટોક્યો એ પોલ્યુટેડ છે, પોલ્યુટેડ, મોર પોલ્યુટેડ બટ લેસર પોલ્યુટેડ સિટી. ના, તો એની સમક્ષ પણ આપણે ફોલ્સ લખીશું. નેક્સ્ટ, કાયરો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. અહીંયા જુઓ, કાયરો છે એ બીજા નંબરે આવે છે, તો
આ વાક્ય સાચો છે તો આપણે એની સમક્ષ લખીશું ટ્રુ. ક્વેશ્ચન ફોર, ટ્રેન્ઝાઇન સિટી ઇઝ ધ લોક પેન ઇન ચાઇના કન્ટ્રી. જુઓ અહીંયા, યસ, એ ચાઇનાની લોકેશન છે તો આ શું આવશે. ક્વેશ્ચન ફાઇવ, લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો. લંડન મોર ધેન ટોક્યો. ફોલ્સ. સિક્સ, દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. સાચી વાત છે, દિલ્હી એ સૌથી વધારે પોલ્યુશન. દિલ્હી ક્યાં છે પહેલે તો અહીંયા જોઈએ, સૌથી વધારે પોલ્યુશન એટલે પ્રદૂષણ ધરાવતી છે એટલે એની સમક્ષ આપણે ટ્રુ લખીશું. ત્યારબાદ મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુટેડ બટ હેઝ મોર પોલ્યુશન. હવે અહીંયા આપણે જોઈએ મેક્સિકો ક્યાં છે. મેક્સિકો સિટી એ શું છે, મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ હેઝ મોર પોલ્યુશન. હા, તે અત્યારે વધારે 100 જેવું પ્રદૂષણ ફેલાવે છે તો આપણે એની સમક્ષ ટ્રુ લખી શું. ઓકે, એન્ડ લાસ્ટ, કાયરો ઇઝ મોર પોલ્યુટેડ ધેન કોલકાતા બટ લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી. હવે અહીંયા શું છે, કાયરો એ મોર પોલ્યુટેડ ધેન કોલકાતા, કોલકાતા કરતા વધારે અને દિલ્હી કરતા ઓછું પ્રદૂષણ ધરાવે છે તો અહીંયા આપણે લખીશું ટ્રુ. સમજાઈ ગયું, આ ગ્રાફ આપેલું હશે, આ ગ્રાફ આધારિત તમને કેટલાક નીચે ક્વેશ્ચન આપેલા છે તેના આધારિત તમે અહીં આ ગ્રાફને જોઈ અને એની સમક્ષ તમે ટ્રુ એન્ડ ફોલ્સ લખી શકો છો. તો આપણે અહીં ગ્રાફમાં પ્રદૂષણની વાત કરવામાં આવી છે, શું પ્રેક્ટિકલ મેટર, તો એમાં પ્રદૂષણ પોલ્યુશનની વાત કરવામાં આવી છે ઓછું અને વધારે તો એની સમક્ષ આપણે ટ્રુ એન્ડ ફોલ્સ લખવાના છે તો આપણે એને અહીં લખ્યા છે. ઓકે, ગુડ. Now start activity 8. Now your class write the correct information regarding the class. હવે અહીં તમારે તમારા ક્લાસની માહિતી લખવાની છે. હવે શું છે અહીંયા, રોલ નંબર અને નામ. ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ, સૌથી ઊંચો સ્ટુડન્ટ તમારા ક્લાસરૂમમાં જે હોય તેનું નામ તમે અહીં લખશો. ત્યારબાદ અને એનો રોલ નંબર બાજુમાં દર્શાવશો. પછી છે ધ શોર્ટેસ્ટ સ્ટુડન્ટ, સૌથી નીચું જે વિદ્યાર્થી છે એનું નામ તમે બીજા ખાનામાં લખશો અને રોલ નંબર દર્શાવશો. નેક્સ્ટ, ધ બેસ્ટ હેન્ડરાઇટિંગ ઓફ ધ સ્ટુડન્ટ, તમારા ક્લાસરૂમની અંદર સારા અક્ષરો જેના થતા હોય તેનું નામ તમે અહીં દર્શાવી તેના રોલ નંબર દર્શાવશો. ધ વર્સ્ટ હેન્ડરાઇટિંગ ઓફ ધ સ્ટુડન્ટ, જેની સૌથી ખરાબ લખાણ થતું હોય તેનું નામ અહીં લખી રોલ નંબર દર્શાવશો. ધ હેવીએસ્ટ સ્ટુડન્ટ, સૌથી જાડો જે વિદ્યાર્થી છે એનું નામ. ત્યારબાદ ધ લાઇટેસ્ટ સ્ટુડન્ટ, સૌથી હળવું સ્ટુડન્ટનું નામ અહીંયા લખશો. ધ મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટ, જે રોજ આવતો હોય તેવા વિદ્યાર્થીનું નામ તમે અહીંયા દર્શાવશો. ધ મોસ્ટ ઇરેગ્યુલર સ્ટુડન્ટ, જે ક્યારેક જ આવતો હોય અને ઇરેગ્યુલર એટલે કે ગેરહાજર વધારે રહેતો હોય તેનું નામ અહીં દર્શાવી રોલ નંબર લખશો. ધ બેસ્ટ સિંગર એટલે કે સારા ગીત ગાતો હોય તેવા વિદ્યાર્થીનું નામ અહીં લખાવી તેના રોલ નંબર લખશો. ધ પુઅરેસ્ટ સિંગર, જે સૌથી ખરાબ ગાતો હોય તેવા વિદ્યાર્થીનું નામ અહીં લખશો. ત્યારબાદ ધ ફાસ્ટેસ્ટ રનર એટલે કે સૌથી વધારે દોડ લગાવી વિદ્યાર્થીનું નામ અહીં લખાવશો. અને ધ સ્લો વેસ્ટ રનર એટલે સૌથી ઓછું દોડી શકતો વિદ્યાર્થીનું નામ અહીં લખાવી તેના રોલ નંબર અહીં દર્શાવવાના છે. તો એક્ટિવિટી 8 ની અંદર તમારે આ ઇન્ફોર્મેશન ભેગી કરવાની છે અને આ આધારિત તમારે ઇન્ફોર્મેશન અહીંયા દર્શાવવાની છે જેમાં રોલ નંબર પણ તમારે લખવાના છે. સો અન્ડરસ્ટેન્ડ, ગુડ. નાવ પ્રોજેક્ટ વર્ક, કટ એન્ડ પેસ્ટ ધ પિક્ચર્સ ફ્રોમ ન્યૂઝ પેપર
अथवा मैगजीन एंड वापर्स टू प्रेपर एंड स्क्रैप बुक। हवे अहींया तमारे छे एक कश्मित्र मैगजीन के एनी एक्स्ट्रा बुक माथी तमारे पिक्चर जे छे ए तमारे कलेक्ट करवाना छे। ने पछी शुं करवानुं छे, कम्पेर पिक्चर्स एंड राइट सेंटेन्स टू डिस्क्राइब। हवे तमारे हरीफाई करवानी छे अने एवा पिक्चर गोतवाना छे जे एक बीजा साथे चढ़ी आता हो, हरीफाई करी शकाय तेवा। जेम के लाइट एंड लाइटर, तो आपणे पहेला जोयुं तो के पेन अने पेन्सिल, अने तो पेन छे ए पेन्सिल करता लाइटर छे अने लाइट छे अने पेन छे ए लाइट छे। तो अहींया एवी रीते तमे पेन नो पिक्चर लगावी शको छो। पछी छे बिग, बिगर एंड बिगेस्ट। हवे तो आपणे अहींया बिग एटले के कूतरू छे ए बिग छे, अने बिगर एटले के हॉर्स ए बिगर छे, अने बिगेस्ट एटले हाथी। तो आ त्रणेयना तमे फोटो अहीं लगावी शको छो। पछी छे टॉल, ટોલર એન્ડ ટોલેસ્ટ। તો આપણે નાનું છોડું લગાવીશું, તેની સમક્ષ આપણે ટોલ લખી, પછી થોડુંક વધારે ઝાડવાનું ફોટો લગાવી, વૃક્ષનું ફોટો લગાવી, તેની આગળ આપણે ટોલર રાખીશું, અને ત્યારબાદ નારિયેળીનું ઝાડ લગાવીને આપણે તેની સમક્ષ ટોલેસ્ટ, એટલે કે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી એન્ડ સુપરલેટિવ ડિગ્રી। ઓકે માય ડિયર સ્ટુડન્ટ, અન્ડરસ્ટેન્ડ। પછી છે much, more and most। तो आपणे पहले बाउल लईशुं, पछी ग्लास लईशुं अने लास्ट मां आपणे कड़स्यु लईशुं। आ कड़स्यु आ त्रणेयना फोटो लगावीशुं अने मोर एटले के ग्लास, मच एटले के ग्लास, मोर एटले के मच एटले के बाउल, मोर एटले ग्लास अने मोस्ट एटले कड़स्यु। पछी छे चीप, चीपर એન્ડ ચીપેસ્ટ। તો હવે આપણે જોઈએ કે રીંગણા છે એ ચીપ છે, બટેટા છે એ ચીપર છે, અને ઓનિયન એટલે કે ડુંગળી એ ચીપેસ્ટ છે। તો આપણે એ રીતે લખીશું। ચાલો હવે આપણે લખીએ કોસ્ટલી, કોસ્ટલિયર એન્ડ કોસ્ટલીસ્ટ। તો બનાના છે એ સૌથી કિંમતી, પછી કોસ્ટલિયર તો એનાથી વધારે કોણ વધારે ચડિયાતું છે, તો સેબ, અને કાટલિસ્ટ તો અત્યારે ડ્રેગન ફ્રૂટ, તો આપણે એના ફોટો લગાવી શકીએ છીએ। હવે આપણે અહીંયા લખીશું બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ એન્ડ મોસ્ટ બ્યુટીફુલ। જ્યારે મોટા વર્ડ્સ હોય બ્યુટીફુલ એટલે આપણે બ્યુટીફુલર ના કરી શકીએ। આ ડિગ્રી આપણે ક્લાસરૂમની અંદર ગ્રામર સહિત એના વન બાય વન શીખીશું, પણ અત્યારે તમારા ઇન્ફોર્મેશન માટે આ શીખીએ। તો સૌ પ્રથમ સ્પેરો છે એ બ્યુટીફુલ છે, પણ હંસ છે એનાથી વધારે બ્યુટીફુલ છે, જ્યારે પીકોક એ મોસ્ટ બ્યુટીફુલ છે બર્ડ્સમાં। તો આપણે અહીંયા સારી રીતે સમજાઈ ગયું છે। તો આઈ હોપ માય ડિયર સ્ટુડન્ટ્સ તમને યુનિટ ટુ LMBB લર્ન મોર બી બ્રાઇટર સારી રીતે સમજાઈ ગયું હશે, સમજાઈ ગયું ને। અને બધી એક્ટિવિટી પણ તમે તમારી બુકની અંદર અને સ્વાધ્યાય પોથીની અંદર પણ લખી નાખી હશે, અને તે ન સમજાય તે તમે મને પૂછી શકો છો, અને આપણે એનું ફરીથી જ્યારે મળીશું તેનો અભ્યાસ કરીશું। ઓકે, થેન્ક યુ, ગુડ બાય।